ભ્રષ્ટાચાર ક્યાં નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચારે માજા મૂકી છે ત્યારે હવે તો પુલિયામાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વાત કરીએ અબડાસા તાલુકાના મોળકુબા માંડવીની જ્યાં માંડવીમાં આવેલા મૂળ કુબા વિસ્તારમાં બનાવવામાં આવેલો પુલિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સ્થાનિક માજી સરપંચ શ્રી દિલીપસિંહ રણમલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ પુલિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને સાઇડ ઉપર જો ઝાડ કટિંગ થયા છે એ સરકારી નિયમ મુજબ નથી ખરેખર એમની પરમિશન હોય તો બતાવો જો સો ટકા કામ સારું થશે તો ચાલુ કરે નહીં આ કામ બંધ કરાવવામાં આવશે એટલે કે એસ્ટિમેટ મુજબ જો કામ શરૂ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં આ કામ બંધ કરાવવામાં આવશે તેવી અલ્ટિમેટ પણ આપવામાં આવી છે કોણ છે કોન્ટ્રાક્ટર એ પણ ખબર નથી સ્થાનિક કોઈ અધિકારી પણ જોવા આવતા નથી માણસોને પણ ખબર નથી કે ખરેખર આમાં ડોક્યુમેન્ટ પોલીસ ચોકીમાં જમા કરાવેલ છે સત્ય શું છે તપાસનો મોટો વિષય છે પણ ભ્રષ્ટાચાર નીકળે તેવી લોકોને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને સાઈડોમાં જે ખોદકામ દેખાય છે તે કેટલા મીટર ખોદકામ કરવામાં આવ્યું છે ખરેખર ખોદકામ કરવા પછી એ માટી નાખી છે કે મેન્ટલ નાખી છે તે પણ સવાલ છે કોના નામે કોન્ટ્રાક્ટર છે સરકારી અધિકારી કે કોઈ સ્થાનિક કામ ઉપર હાજર રહેતા નથી અને મન ફાવે તે પ્રમાણે અહીંયા કામ થઈ રહ્યું છે જેનો આક્ષેપ ગામના માજી સરપંચ દ્વારા કરવામાં આવી રહ્યો છે આમ પુલિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આમ પણ ગુજરાત સહિત દેશભરમાં ભ્રષ્ટાચારના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તેમાં પણ બે પાંચ ટકા નહીં ચાલીસ ચાલીસ ટકા સુધીના કમિશનની વાત કરવામાં આવતી હોય છે તેઓ ભ્રષ્ટાચાર સમગ્ર દેશભરમાં જામી રહ્યો છે ત્યારે માંડવીમાં પણ ભ્રષ્ટાચારની બુ આવી છે વિસ્તારમાં બનતા પુલિયામાં ભ્રષ્ટાચાર સડક રોડ રસ્તા પાણી અને શૌચાલય સહિતના વિસ્તારોમાં જે વિકાસના કામો કરવામાં આવે છે તેમાં ત્રીસ થી પાંત્રીસ ટકાનો ભ્રષ્ટાચાર થતો હોય છે ત્યારે અહીંયા પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે જે કોન્ટ્રાક્ટર છે તે

ત્યારે આપણે એડવર્ટાઈઝ લીધી છે આ પુલિયા બાબતમાં કે જે પણ પુલિયાનું કામ થયું તિરાડું નથી હોતું એ રાતોરાત બંધ કરવામાં આવ્યું છે અત્યારે તમે જોઈ શકો છો કે કાલે કામ નહોતો થયેલો વળી પાછી રાતોરાત કામ કરી અને જે તિરાડું હતી અત્યારે બંધ કરવામાં આવ્યું છે ઝાડ કટિંગ શું છે આ વિસ્તારમાં ને ઝાડ આ મીઠા ઝાડ છે બાવર છે અને બીજું શું છે જે એ જંગલ ખાતા બાવળી હોય કોઈ બી ફોરસ ખાતા વાળા છે એમની મંજૂરી પણ લીધી હશે ને બાવળી કાઢવાની મંજૂરી બતાવે તમને હા તો એ ફોરસ ખાતાની જે મંજૂરી લીધેલી હોય તો એ મંજૂરી અમને બતાવે આ ઝાડ કાઢેલા છે એનું